जूनागढ़ जिल्लाना डेरवाण प्राथमिक शाळा में फरज बजावता आचार्य श्रीए मुख्यमंत्री राहत फंड में 51,000 नो चेक आप्यो छे। हाल दुनियाभर में कोरोना की दहशत वर्ताई रही है त्यारे कोरोना वायरस ने प्रथम भारत अने बाद में गुजरात में पगपेशारो करी घणा लोकोने पोताना निशान बनाव्या छे। त्यारे कोरोना की सारवार लई रहेला लोकोने लॉकडाउन होय त्यारे धंधा रोजगार बंद होय अने गरीब होय तेवा लोकोनी बहारे घणी संस्थाओ तेमज सेवाकीय लोको आव्या छे। त्यारे जूनागढ़ जिल्लाना डेरवाण प्राथमिक शाळाना आचार्य चंद्रिकाबेन मंजीभाई मोडासियाए माननीय आरएसी श्री बारिया साहेब मुख्यमंत्री राहत फंड माटे 51,000 नो चेक अर्पण करी सराहनीय कामगिरी करी हती। तो जूनागढ़ जिल्लाना प्राथमिक शाळाना 4,000 शिक्षकोए पोतानो एक दिवसनो पगार मेळवी कुल 72.36 लाख मुख्यमंत्री राहत फंडमां आपी अभिनंदन पात्र कामगिरी करी हती। હું ડેરવાણ સ્કૂલમાં આચાર્ય તરીકે સર્વિસ કરું છું અને આપણે જોઈએ છીએ કે આજે આપણા દેશ ઉપર સૌથી બહુ મોટી આફત આવી ગઈ છે કે કોરોનાએ તો વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે, તેમાં આપણો દેશ પણ સામેલ છે અને આજે દેશને આપણી બહુ જરૂર છે, એક એક વ્યક્તિની જરૂર છે કે દેશ આપણને આપણી પાસે સહાય માગે છે કે તમે આવો મારી મદદે, અને એટલા માટે હું પણ દેશ પાસેથી કંઈક લઉં છું। દેશે મને રોટલો આપ્યો, ઓટલો આપ્યો, મને સારું જીવન આપ્યું છે, ગૌરવભેર ભારતી તરીકેનું જીવન મળ્યું છે, તો હું પણ આજે આ પરિસ્થિતિ જોઈ અને મારા દેશ માટે કંઈક કરી શકું, ફૂલ નહીં તો ફૂલની પાંદડી આપી અને આ દેશ માટે હું મારી જવાબદારી યથાશક્તિ આપી શકું છું, કેમ કે આ પ્રકૃતિનો નિયમ છે, આપણે કંઈક લઈએ છીએ બીજા પાસેથી તો આપણે કંઈક આપવું પડશે। અને આટલા ટાઈમથી મને એવું પણ થાય છે કે હું સ્કૂલે ન જાતીને ઘરે છું, તો મારી તો ફરજ વધારે બને છે અને હું તો દરેક વ્યક્તિને કહું છું કે ભલે તમારી પાસે માત્ર 1,000 રૂપિયા હોય પણ તમે 100 રૂપિયાનું દુઃખ ઉપાડી અને તમે 900 રૂપિયાથી કામ ચલાવશો અને 100 રૂપિયા આપશો તો પણ 1,000 રૂપિયા કરતાં તમારે વધારે એમાંથી બરકત આવશે અને તમને વધારે સારું લાગશે, તો આપણે બધા આજે આપણે દેશની જરૂર છે તો આપણે બધા દેશને કંઈ ને કંઈ મદદ કરીએ। તો આજે મને પણ એવું લાગ્યું એટલે મેં પણ આજે મારાથી જેટલી શક્ય એટલી નાની એવી પણ 51,000 રૂપિયાની મદદ આપણા મુખ્યમંત્રીના ફંડમાં આપેલી છે અને આપણે એવું પણ વિચારીએ કે જલ્દી જલ્દી આપણો દેશ સદ્ધર બને અને આગળ વધે અને આપણે શુભકામના આપીએ છીએ।